નવરાત્રી શરૂ થતા પહેલા સમગ્ર ગુજરાતમાં ગરબા ક્લાસીસ શરૂ થઈ જાય છે. ખેલૈયાઓ ગરબાના અલગ અલગ સ્ટેપ્સ શીખવાની તૈયારીઓ કરે છે. સુરતમાં લોકો પોતાની ફિટનેસ માટે ગરબા શીખવા અને રમવા ક્લાસ કરી રહ્યા છે. ગૃહિણીઓથી માંડીને અલગ અલગ વયના લોકો આ ગરબા શીખવા પહોંચે છે. ગરબા શીખવા આવતા લોકોનું કહેવું છે કે આ ગરબા ક્લાસીસથી તેમને પોતાનો ગરબાનો શોખ પણ સંતોષાય છે અને સાથે સાથે ફિટનેસ પણ જળવાઈ રહે છે. મેં 45 પૂરા કર્યા, અત્યારે મને 46મું વર્ષ રનિંગ છે. હું આજે લગભગ 10 વર્ષથી ગરબા રમી રહી છું. સૌથી પહેલાં તો ગરબા રમવું આપણા દરેક ગુજરાતીનો શોખ છે જ, પરંતુ ગરબા રમવાની સાથે મારી ફિઝિકલ એક્સરસાઇઝ થઈ જાય છે. મને કંઈક દુખાવો હોય તો એમને લીધે મારા પ્રેશર પોઈન્ટ બી અમે બધા આવી જતા હોવાથી મને એ બધામાં પણ સારી રાહત રહે છે. એક ફિઝિકલ ફિટનેસ સારી રહે છે, મેન્ટલી સ્ટ્રેસ ઓછો થાય છે. અહીંયા નવું એક ફેમિલી જ લાગે છે. અહીંયા આવે તો એવું લાગતું નથી કે અમે ગરબા ક્લાસ પર આવીએ છીએ, એક ફેમિલીમાં આવ્યા હોય એવી રીતે જ અમને લાગી રહ્યું છે. હું લગભગ 7:30 આવી જાઉં તો લગભગ કોઈ વાર 10 વાગ્યા સુધી પણ રમી લઉં છું, કોઈ વાર 11 પણ વાગી જાય છે, તો કોઈ વાર કલાક પણ રમી લઉં છું. ગરબા ખેલના બહુ અચ્છા લગતા હૈ. મેં ઝારખંડ સે હું, હમારે સાઈડ બિલકુલ ભી નહીં હોતા હૈ, લેકિન યે સુરત મેં આઈ, મેરી ફ્રેન્ડ સબ બોલા તો મુજે થોડા અચ્છા લગા, તો ગઈ તો મુજે બહોત મજા આયા. ઓર વેટ લોસ ભી હોતા હૈ, ઇસલિયે મેન્ટલિટી ભી બહોત રિલેક્સ ફીલ હોતા હૈ. ઇસલિયે ગરબા રમવાથી તો એક તો વજન ઉતરે છે આપણું, અને બોડી પણ એકદમ સારી રીતે રહે છે, ફિટનેસ પણ રહે છે, અને એમ ઘરે જઈએ તો એમ થાક નથી લાગતો, કામ કરવાની મજા આવી જાય છે. મને જીમ જવાનું નથી ગમતું, મને ગરબામાં વધારે મજા આવે છે, એટલે હું ગરબા રમવા આવું છું. ગરબા શીખવતા પિયુષ રાણા માને છે કે ગરબાથી સારી એવી કસરત થઈ જાય છે. 19 વર્ષથી ગરબા શીખવાડું છું. અમારે ત્યાં 5 મહિના પહેલાં ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ જાય છે. અમારે ત્યાં નાનાથી માંડીને મોટા છોકરાઓ, મોટી આંટીઓ, દરેક લોકો આવે છે. એ લોકો વેઇટ લોસ કરવા માટે આવે છે, અને દરેક લોકો જે આવે છે એમાંથી 1/2 લોકો અમારી સાથે નવરાત્રીમાં બહાર રમવા માટે આવે છે. ગરબા રમવાથી આપણી છે ને કેલેરી બર્ન થાય છે, જેમાં અમે લોકો જે શીખવાડીએ છીએ, પહેલાં તો સર્કલ ફરતા શીખવાડીએ છીએ, હિંચ કરવાનું શીખવાડીએ છીએ, સનેડો શીખવાડીએ છીએ, એમાં બેઠકના સ્ટેપ શીખવાડીએ છીએ. જો બેઠક કરીએ છીએ તો આપણે બોડી આખી મૂવમેન્ટ થાય છે. અમુક અમારા હાથના સ્ટેપ્સ છે, બોડીની જે મૂવમેન્ટ આવે છે, જે હાથ ઉપર નીચે કરવાના હોય છે, એમાં તમારી પોતાની કેલેરી બર્ન થાય છે. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી સાથે સંકળાયેલા અનમોલનું કહેવું છે કે ગરબા રમવાનું શરૂ કર્યા પહેલા વોર્મઅપ કરવું જરૂરી છે, જેનાથી શરીરના અંગોમાં અને સાંધામાં ઈજાથી બચી શકાય. તો ગુજરાતમાં તો તમે જાણતા જ હશો કે ગરબા એટલે તો લોકોનું આ રૂમમાં છે કે બ્લડમાં છે, એટલે દરેક રીતે એ લોકોને ગરબા કરવાની ઈચ્છા હોય જ છે. જો આપ એવા કોઈ માણસ હો જે ફર્સ્ટ ટાઈમ કોઈ ગરબા ક્લાસમાં જાઓ છો કે તરત જ ગરબા ચાલુ કરો છો, તો મારું એવું માનવું છે કે તમે એની સાથે કોઈ પણ એક ફિટનેસ સ્ટુડિયોમાં કે જીમમાં જઈને 2 કે 3 દિવસ તમારી મસલ સ્ટ્રેન્થનિંગ કરો. કારણ કે ગરબામાં તમે હિંચ લો, તમે બેસો, તમે ફાસ્ટ જાઓ, તમે સ્લો જાઓ, આ બધી વસ્તુમાં ને તમે લાંબા ટાઈમ સુધી કરો છો. 2 કલાક 3 કલાકની પ્રેક્ટિસો ચાલતી હોય છે આજકાલ ક્લાસમાં. આ બધું તમારા જોઈન્ટ્સ માટે, જેવી રીતે કે સાંધાઓ છે, તમારા ઘૂંટણ, તમારું બેક, તમારા એલ્બો, તમારા શોલ્ડર, આ બધી વસ્તુ પર લોડ આપે છે. જો આ જ વસ્તુ તમે એની સાથે કરો છો તો તમારા માટે ફાયદો ક્રિએટ કરી શકે છે.